ભુજ શહેર મધ્ય રહેતા જ્યોતિષી શંકર ગોરકુંડલી વગર ભવિષ્ય જોનારા અને વિશ્વ પ્રસિદ્ધ મહાનુભવોની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી ભારતીય અંકશાસ્ત્ર આધારિત ભવિષ્ય કુંડલી વગર ભવિષ્ય જોનારા અને ભારતના વડાપ્રધાન મોદીની સફળતા, સોનિયા ગાંધી રાહુલ ગાંધીની નિષ્ફળતા, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, ભારતના વડાપ્રધાન મોદીના વિજયની, રાજીવ ગાંધીના પરાજયની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી એટલે જ્યોતિષી શંકરભાઈ ગોર. શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની ભવિષ્યવાણી, વિજયની આગાહી ભારતીય અંકશાસ્ત્ર કોલમના લેખક શ્રી શંકર ગોર તેમની ગત માસે લોકસભાની ચૂંટણીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીની સફળતા માટેની આગાહી સચોટ રહી તેમના અલગ સંશોધનને સ્વીકાર્ય વિદ્યાનું પ્રમાણપત્ર અપાવ્યું છે. ભારતીય અંકશાસ્ત્ર મંજિલે પહોંચવા માટેના ઘણા રસ્તાઓમાં એક રાજમાર્ગ સાબિત થયું છે. જ્યોતિષ રહસ્ય પરિવાર તરફથી તેમને ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા. વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી માટે કચ્છના જ્યોતિષી શ્રી શંકર ગોરે પોતાના ભારતીય અંકશાસ્ત્રમાં 2 વર્ષ પહેલા આગાહી કરી હતી, જે અક્ષરક્ષ સાચી પડી છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની જન્મ તારીખ 19/11/1917 પરથી તેમનો શુભાંક 5 થાય છે. 5 આંકવાળા શ્રીમતી ઇન્દિરા ગાંધી માટે તારીખ 19/11/1983 થી તારીખ 19/11/1984 સુધીનો સમય તેમના માટે અતિ અશુભ છે. આ ઉપરાંત આ સમય દરમિયાન થનાર ગ્રહણ પણ તેમને અશુભ ફળ આપશે, તેથી તેમને સલામતી માટે સાવચેત રહેવું પડશે. તેમના માટે મૃત્યુ તુલ્ય અશુભ સમય છે તેવી આગાહી કરવામાં આવી હતી. ભારતના વડાપ્રધાન મોદીની સફળતા અને કુંડલી વગર ભવિષ્ય જોનાર જ્યોતિષી શંકર ગોર કહે છે કે ભવિષ્યનો સંબંધ કુંડલી કે ગ્રહ સાથે નથી. કુંડલીના ગ્રહણ મુજબ શુભ ફળ મળતું હોય તો શુભ સમય ઓપરેશન કરી કરોડપતિ બાળકો પેદા કરી શકાય, કોઈ ગરીબ જ ન જન્મે. શ્રી રાજીવ ગાંધી મુંબઈમાં જન્મ્યા એ સ્થળે મુંબઈમાં અનેક બાળકો પેદા થયા છે, જેમાંનો એક પણ બાળક ઝૂંપડપટ્ટીનો રાજા એટલે કે નગરપતિ નથી થયો. જ્યારે રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન હતા, યાદ રહે કે ઊંચના ગુરુ દરમિયાન એક ટાટા બિરલાકિયા અંબાણી જન્મે એ જ સમયે સેંકડો ગરીબો પેદા થાય છે, જેમની કુંડલીમાં ગુરુ ઉચ્ચ રાશિનો હોય છે. ભવિષ્યનો સંબંધ સમય સાથે છે. સમય શુભ હોય તો સફળતા મળે, સમય અશુભ હોય તો નિષ્ફળતા મળે. વારમાં બુધવાર શનિવાર અશુભ છે, જ્યારે કાળમાં રાહુકાળ અશુભ થાય છે. જ્યોતિષ અને પંચાંગ બુધવાર શનિવાર અને રાહુકાળમાં મુહૂર્ત આપે છે, જેથી લાખો લોકોને નુકસાન થાય છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીથી વાજપેયી સુધી ભારતના 7 વડાપ્રધાન અશુભ કાળનો ભોગ બન્યા છે. ભારતીય અંકશાસ્ત્ર પ્રમાણે સમયકાળના 5 અંગ છે. દિવસ, તારીખ, વર્ષ, વાર, કાળ, ભૂમિ. આ 5 બાબત શુભ હોય તો સફળતા મળે, અશુભ હોય તો નિષ્ફળતા મળે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 2002માં બુધવારના અશુભ સમય રાહુકાળમાં પ્રધાનમંડળની સોગંદ વિધિ કરવાના હતા, પણ તેમને સમયસર સાચી સલાહ મળતા તેમની સોગંદ વિધિ બુધવારના બદલે રવિવારના બપોરના શુભ સમયે થઈ, જેથી તેમને સફળતા મળી. મોદીને મારવા આવેલા આતંકવાદી સાથે ઇશરત જહાં નામની આતંકવાદી યુવતીનું એન્કાઉન્ટરમાં મોત થયું અને મોદીનો બચાવ થયો. ગુજરાતમાં 12 વર્ષ સુધી શાસન કરી 2014માં મોદી ભારતના વડાપ્રધાન બન્યા. આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ. ઓગસ્ટ 2012, 2 વર્ષ અગાઉની આ ભવિષ્યવાણી 2014માં મોદી ભારતના વડાપ્રધાન બનશે તેવું જ્યોતિષ શંકર ગોરે ભવિષ્યવાણી કરી હતી તે સાબિત થઈ. જ્યોતિષ અને પંચાંગ બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં મુહૂર્ત આપે છે, જેથી નિષ્ફળતા મળે છે. શ્રીમતી સોનિયા ગાંધીએ લોકસભાની ચૂંટણી 2014માં બુધવારના રાહુકાળમાં ઉમેદવારી નોંધાવી કોંગ્રેસ પક્ષની હાર થઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા. 2019માં મોદી ફરીથી બહુમતીથી ભારતના વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે. માસાપુરા ન્યૂઝ. તારીખ 17/1/2018 14 મહિના અગાઉની અમારી આ ભવિષ્યવાણી સચોટ સાબિત થશે અને મોદી ફરીથી ભારતના વડાપ્રધાન બનશે તેવું જ્યોતિષી શંકર ગોર દ્વારા જણાવવામાં આવ્યું હતું.